वांकानेर તાલુકામાં શિષ્યવૃત્તિ અને અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાનો મામલો ખૂબ ગાજ્યો હોય જેમાં તપાસ પણ કરવામાં આવી હતી। તપાસને પગલે રૂપિયા 53 લાખનું કૌભાંડ થયાનું ડીડીઓએ સ્વીકાર્યું હતું, તેમજ અન્ય વિભાગોમાં પણ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું। વાંકાનેર શિક્ષણ વિભાગના શિષ્યવૃત્તિ કૌભાંડમાં તપાસ કરવામાં આવી રહી હોય જે મામલે જિલ્લા વિકાસ અધિકારી ડીડી જાડેજાએ આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે તપાસ સમિતિ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરતા રૂપિયા 53 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 30 લાખની રિકવરી કરવામાં આવી છે। એટલું જ નહીં, અન્ય વિભાગમાં પણ કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉમેર્યું હતું। જે કૌભાંડ થયું હતું એમાં અહીંથી કમિટી રચના કરવામાં આવે, કમિટીનો અહેવાલ છે મળી જવામાં છે અને હજી આગળની કાર્યવાહી બાકી હોય એટલે વિશેષ હું નહીં કહી શકું, પરંતુ એમાં જે રકમ છે લગભગ 53 લાખ જેવી રકમનું એમાં કૌભાંડ થયું છે અને અમારા પ્રયત્નોના કારણે લગભગ એમાં રિકવરી પણ થઈ છે। લગભગ 30-31 લાખ જેવી રિકવરી છે એટલે અમે એક સારી બાબત છે કે અમે પૈસા પાછા ભરાવી શક્યા છીએ, એવા જવાબદારો છે એ નક્કી થઈ ગયા છે। અને વિશેષમાં જે અમારી તપાસમાં જે SSA અને બીજી જે જિલ્લા પંચાયત શિક્ષણ શાખા સિવાયની જે નું કૌભાંડ નીકળ્યું છે એની અમે જે તે વિભાગને અલાયદી જાણ કરશું, કારણ કે એની કાર્યવાહી છે એ લોકોના વિભાગ મારફતે કરવાની થશે અને આમાં જે કાંઈ પગલાં લેવાનું થશે અમે હવે 2 દિવસમાં જ એનો અમલવારી કરાવી છે। એટલે આ જૂનું કૌભાંડ છે અને LF ના ઓડિટમાં આ આવ્યું હતું, વિશેષ શું છે આમાં આગળની હજી પ્રક્રિયા ચાલુ હોય એટલે આ કામગીરી પૂર્ણ થાય।